ખાતે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના સારા સ્વાસ્થ્ય માટે સુંદર કાર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. એક બાજુ ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહને કેન્સર ગળા અને મોંમાં થતાં પૂરા ગુજરાતમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. ત્યાં પ્રદીપસિંહ જાડેજાના ઓપરેશન પછી બધા તેમના માટે પોતપોતાની શ્રદ્ધાના હિસાબે ભગવાન જોડે પ્રદીપસિંહ માટે પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે અસરવા પરિવાર દ્વારા પણ સુંદરકાંડનું આયોજન અસરવા હોળી ચકલા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન જોડે પ્રદીપસિંહના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ નાતંદુરસ્તને કારણે હોસ્પિટલાઇઝ થયેલા છે. તેઓના જે સમસ્યા છે શારીરિક, એ સમસ્યા દૂર થાય અને સમગ્ર ગુજરાતની પ્રજાનું ભલું થાય અને એમના આપે ગુજરાતની પ્રજાની શ્રેષ્ઠ સેવાઓનો અવિરત પ્રવાહ ચાલુ રહે એ માટે અસારવા વિધાનસભાના અસારવા વોર્ડની અંદર ભોગીલાલી જુલીચાલીમાં સ્થાનિક રહીશો દ્વારા સુંદરકાંડનો પાઠનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને બધા જ લોકોની પ્રાર્થના છે. આ ચાલીની દેવી જોગણી માતાનીને પણ પ્રાર્થના છે કે ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન મોરબી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબને ફરી એકવાર ગુજરાતની ધમધોકથી સેવા કરી શકે એટલા માટે એમના સ્વાસ્થ્ય સુધરે એવી ભગવાન હનુમાન દાદાને પ્રાર્થના કરવામાં આવી છે. પ્રવીણસિંહ દરબાર, પ્રમુખ અસર્વ રાજપૂત સમાજ, ગુજરાત રાજ્યના લોકપ્રિય ગૃહ રાજ્યમંત્રી અને અસારવા વિસ્તાર જેમની કર્મભૂમિ જન્મભૂમિ અને અસારવા જેમનું જીવન ઘડતર હતું એવા મોરબીશ્રી પ્રદીપસિંહજી બાપુને શારીરિક તકલીફના કારણે હોસ્પિટલાઇઝ થયેલા છે. એમના સ્વાસ્થ્ય સારું સમગ્ર અસારવા વિધાનસભા ઠેર ઠેર નીલકંઠ મહાદેવ ઉમિયા માતા આજે અહીંયા સુંદરકાંઠનું આયોજન કરવામાં આવ્યું છે કુડીદાસની જૂની ચાલીના આગેવાનો તરફથી. એમાં MLA સાહેબ પણ હાજર છે, અન્ય આગેવાનો પણ હાજર છે અને ઠેર ઠેર સમગ્ર ગુજરાતમાં સમાજ અને અન્ય સમાજના લોકો પણ એમનો સ્વાસ્થ્ય સરસ રીતે સારી રીતે સુંદર રીતે તેઓ સમગ્ર ગુજરાતની સેવા કરે અને હતા એમને એમ રાજ્યની સેવા કરવા તત્પર થાય એ માટે સૌ હૃદયથી એમના માટે પ્રાર્થના કરી રહ્યા છે. એ જ પ્રમાણે આજે એ અહીંયા આ વિસ્તારના ખુડીદાસની ચાલીના રહીશો આગેવાનો તરફથી પણ અહીં જોગણી માતાના મંદિર પાસે સુંદરકાંડનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ ભાઈઓ અને બહેનો ખરા દિલથી એમને સુંદરકાંડ દ્વારા પ્રાર્થના કરે છે. ગુજરાત રાજ્યના નોકલાડીલા ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાનું સ્વાસ્થ્ય સારું થાય એ હેતુથી અસારવા જૂની ખુડીદાસની ચાલીમાં આ સુંદરકાંડનું આયોજન કરેલ છે અને હનુમાનજીને અમે એવી પ્રાર્થના કરીએ છીએ જલ્દીથી એ સાજા તંદુરસ્ત થઈ ગુજરાત રાજ્યની સેવા ફરીથી કરે. યોગેશ્વરી રામાનુજ સાથે અંકિત દવે, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.